सहजात्म स्वरूप परम गुरु। क्षताय विदेह दशा तुज समझे आवेशां असर्वज्ञ दशा वितरागी तुज मुज शक्ति समान जय देव जिनेन्द्र महान अहो हो देव जिनेन्द्र महान तुज सम्मति मा मति हो मारी गले देह अभिमान अयानो उजड़ू ते माँ वस जो राज प्रधान जय देव जिनेन्द्र महान अलौकिक पद प्रगटाव्यू तो आश करे नादान केवल करुणा मूर्ति दे जो तमने घट तू दान जय देव जिनेन्द्र महान अहो हो राजचंद्र भगवान। परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वचनामृत वंचाई छे मोक्षमाला माथी शिक्षा पाठ 24 सत्संग। आ काल में सत्संग ने भक्ति ए पहलू सहेलामां सहेलू अने छेल्लू साधन छे मोक्ष माटे। धुरंधर मार्ग छे मोक्षनो, पण सतनो संग होवो जोईए। सत्संग ए सर्व सुखनुं मूळ छे। असंग थवा माटे अध्यात्मनो हेतु तो असंग थवानो छे, पण असंग थवा माटे सत्संग ए मूळ छे। सत्संग मळ्यो के तेना प्रभाव वडे वांछित सिद्धि थई ज पड़ी छे। खरेखर सत्संग मळ्यो होय એટલે રંગ લાગે જ, ચોળ મજીઠનો રંગ। ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે। સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતા અધોગતિમય મહાપાપો કરાવે છે। એક ઘડી આધી ઘડી આધીમે પુનિયાદ આટલો મળે સત્સંગ ખાલી। બે ઘડી એટલે 48 મિનિટ, એક ઘડી એટલે 24 મિનિટ, એની અડધી, એની પાછી અડધી। ખાલી ટચ થયો, સ્પર્શ થયો સત્પુરુષનો, જ્ઞાનીનો, આત્મજ્ઞાનીનો। કૂપાવદેવ સૌ પ્રથમ સુભગભાઈના મિલન પછી પત્ર લખે છે, ક્ષણમપી સજ્જન સંગતિ રેખા, એક ક્ષણનો પણ સજ્જનનો સંગ। અહીંયા સજ્જન એટલે વ્યવહારે સજ્જનની વાત જ નથી, આપણે વાત કરીએ અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ। બે રસ્તા જ અલગ છે આખા સંસારના અને મોક્ષના। એક ક્ષણનો સત્સંગ મળ્યો સજ્જનનો, ભવસાગર તરી જવા માટેની આ નૌકા સમાન છે। મહાત્મા શંકરાચાર્યનું આ વચન કુપોલતો કે યથાર્થ છે, સૌભાગભાઈને પ્રથમ મિલન પછી લખી જણાવે છે। સૌભાઈ લખ્યું, મને બહુ અનાનંદ થયો તમે વયા ગયા તો। ઉપર અમારે એમ જ છે, તમારો સત્સંગ્યો અમને અનાનંદ થયો, તમને મળીને આનંદ થયો અને તમે આપણે છૂટા પડ્યા તો અમને અનાનંદ થયો છે। સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતા। કુસંગ 1 કરોડ વર્ષ, પણ કુસંગ જ ભેગું કર્યું ને, કચરો જ ભેગો કર્યો એટલે દિવસે દિવસે બગડતો જાય। તો 1 કરોડને બદલે 2 કરોડ હોય તો વધારે લાભ થાય, વધારે બગડી જાય એટલે કહે છે લાભ ન દઈ શકતા અધોગતિમય મહાપાપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે। જેટલો મૂળ વસ્તુથી દૂર ફંટાઈ જાય, પછી શરૂ કરવી હોય સાચી મુસાફરી તો પાછું 0 માર્ગ ઉપર આવવું પડે ને, તો ઊંધી દિશામાં જાય છે એટલે માઇનસમાં જાય છે। મીંડું હોય તો વાંધો નહીં, આ તો રિવર્સમાં જાય છે આ। અને સત્સંગના નામે જીવ ઠગાય છે આ કાળમાં તો ખાસ। બ્રહ્મચારીજી કહે છે, કોક ભાઈ પર્યુષણમાં આવી શકે એમ નહોતા આશ્રમમાં, કે સત્સંગને નામે 2 શબ્દો કાને પડે એટલે ગમે ત્યાં જઈ અને બેસી જશો, રાજારાણાની વાતો સાંભળશો ધર્મને નામે। 5 ઇન્દ્રિયો પોષાશે, વિષયો પોષાશે, કશાયો પોષાય છે, અને ગોળખોળની પરીક્ષા નહીં હોવાથી કુસંગનો વળગાડ વળગશે તમને।
છે ધર્મસ્થાના, વાત ધર્મની થાય છે એવું લાગે, પણ આમે કૃત્રિમ આર્ટિફિશિયલ સોનું હોય ને એ વધારે ચળકે સાચા સોના કરતાં, ઇમિટેશન જ્વેલરી. એટલે કાં તો જીવ કૃપાદેવ ઉપદેશ સાહેબે બોધ આપ્યો છે, કાં તો કોઈ બહારથી ત્યાગી હોય એને, કોઈ બોલોવાળો હોય સારું એને, કોઈ ગાતો હોય સારું એને, અને કાં તો બહુ ગર્દી થાય છે એટલે બધા થોડા ભૂલ કરતા હશે એટલે ત્યાં જઈને બેસી જાય. એને આગળ કૃપાદેવ લેખું જોઈએ, કોઈ છ કાયનો રક્ષેપાળ હોય એટલે સાધુ હોય બહારથી. અહીંયા તો કોણ જોઈએ? આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય. તો બાકી બધા છે તો ગુરુ, લોચ કર્યો છે, ઉઘાડે પગે ફરે છે, ઘર છોડી દીધું છે, વ્રત પાળે છે, માગીને ખાય છે, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. એટલે આપણે કૃપાદેવના માર્ગમાં છીએ અને સત્સંગ સેવવો છે, સત્સંગનું ફળ જોતું છે, તો કુળગુરુને દ્વેષ નથી કરવાનો, કાતર મૂકી દેવી પડે. મારે જે રસ્તે જવું નથી એનું નામ લેવાનું નથી, દુનિયા આમ જ ચાલવાની છે. એટલે કૃપાદેવ કહ્યું છે, પોતે જે કુળમાં જન્મ્યો હોય એ કુળમાં એના બાપદાદાનો ધર્મ હોય એ મારો ધર્મ, અને એના ગુરુ કોણ? એ કુળ સંપ્રદાયના જે ગુરુ હોય એ ગુરુ. તો આ તો અનાધિકાલથી કરતો જ આવે છે. કૃપાદેવે લખ્યું છે, આર્ય કુળમાં જન્મેલો અનાર્યને, અનાર્ય કુળમાં જન્મેલો આર્યને સપને પણ ઈચ્છે ક્યારે? પોતે જે સંપ્રદાયમાં હોય, એવું આપણે જૈનનું લઈએ, કોઈ શ્વેતાંબર સંપ્રદાયમાં હોય એને શું ખ્યાલ હોય? પૂર્ણ પ્રતીતિ હોય એને કે ગુરુ હોય તો મારા સંપ્રદાયમાં જ હોવા જોઈએ. તો સ્થાનકવાસી હોય એને એમ જ હોય કે ગુરુ હોય તો મારા સંપ્રદાયમાં હોવા જોઈએ. તો મૂર્તિ પૂજક હોય એને એમ હોય કે મારા સંપ્રદાયમાં જ હોય છે. તો વૈષ્ણવ ધર્મી હોય એને એમ હોય કે મારા ગુરુ હોય તો મારા સંપ્રદાયમાં જ હોવા જોઈએ. પછી મને કમને શર્મે ધર્મે કર્મે જાતો હોય બધીએ કે આપણે કોઈ સાથે કંઈ દ્વેષ નહીં. આ સમદર્શિતા નથી, કૃપાદેવ લખ્યું છે, આ મૂઢતા છે, વિવેક વિકળતા છે. આપણે બધું સરખું, રામને રહીમ સરખા, મહાવીરને મોહમ્મદ સરખા, એક એકેન્દ્રીય જીવની હિંસા કરવાની ના પાડે છે, ઉકાળેલા પાણી પીવાની વાત કરે છે, અને બીજો કહે છે કાં કુરાન કાં તલવાર. મહાવીરને મોહમ્મદ બે સરખા? આ મધ્યસ્થતા નથી, આ તટસ્થતા નથી, આ મૂર્ખામી છે. 837માં પત્રમાં કૃપાદેવે વિવેચન કરેલું છે, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. આ ગાથાનો અર્થ, ભલભલા બહુ બહુ તો સદાચારથી બહારથી સરળ ભાવે જીવવાથી અહીં ફસાઈ જાય છે સત્સંગને નામે, કે આપણે શા માટે કોઈની સાથે વેર કરવું? વેર કરવાનું જ નથી, કોઈ જ્ઞાનીએ કોઈ સંપ્રદાયમાં વેર કરવાનું શીખવાડ્યું જ નથી, દોસ્તી કરવાની ના પાડી છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ અખંડ સિદ્ધાંત છે. દ્વેષ તો કરવાનો જ નથી સપનામાં, રાગે નથી કરવાનો. જેટલો દ્વેષ દુઃખદાયક છે એના કરતાં રાગ વધારે દુઃખદાયક છે. દ્વેષ તો ખબર પડે, હમણાં આપણે ક્રોધે ભરાઈએ તો બધાને ખબર પડે કે આ ક્રોધ મચડે છે, મનમાં મોહ કરતો હોય તો ખબર કેમ પડે? એટલે રાગ એ દ્વેષ કરતાં કાતિલ ઝેર છે, કોલ્ડ પોઈઝન ધીરે ધીરે મારી નાખે. ક્રોધ તો ભોળો છે કૃપાદેવ કે, એટલે દોસ્તી એ છોડવાની છે, અને રાગ ન હોય એટલે દ્વેષ થાય જ કેવી રીતે? એટલે વ્યવહાર ડાયો થઈ જાય એટલે એમ થાય, અધ્યાત્મમાં આવે એટલે આપણે હળી મળીને રહીએ. હળીવીલ મળીને રહીએ એટલે વ્યવહારમાં ક્લેશપૂર્ણ જીવન નથી વિતાવવું, દ્વેષ નથી કરવો. અધ્યાત્મમાં તો અસંગપણા માટે જ છે ધર્મ. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ, બધા સાધનો તીર્થંકરે સહસ્ત્રક્રમે ક્રિયા કરી છે, અસંગ થવા માટે જ છે. પ્રભુશ્રીજીને કૃપાદેવ ખીજાણ હતો, હું સાધુ છું. કૃપાદેવ એમ, એક છોકરું છોડ્યું અને કેટલા ગળે વળગાડ્યા છે. તરત જ પ્રભુશ્રી કે તરતથી હું સાધુ છું જ નહીં, ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં, હવે તમે સાધુ. છોડી દીધું ગુરુપણું, મારે ચેલા છે જ નહીં, ભક્તિનો કરતા છે માટે મારો છે એ પણ મારો નથી, એવો ભાવ જેને નથી ઉગતો. આ અધ્યાત્મનો માર્ગ છે. આવું હોય ત્યાં સત્સંગ હોય. સાચા સગા સત્સંગી વ્યવહાર માટે નહીં, સાથે આત્મસિદ્ધિ કરવા માટે, સાથે વિષ દુઆ ગાવા માટે.
તો ઊલમાંથી ચૂલમાં પડવા જેવું થાય. એટલે સમદર્શિતાનો અર્થ ગોપાલદેવે કરેલો છે 837 પત્રમાં. ઘણી બધી ગાથાઓનો અર્થ આગળ પાછળ વિચારીએ ને તો ગોપાલદેવે કરેલા છે અર્થ. એમાં આ ગાથાનો તો લંબાણપૂર્વક ગોપાલદેવે અર્થ કરેલો છે. અને સત્સંગ શું એ ભૂલ ન થાય એના માટે આ બહુ મહત્ત્વનું છે. સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ નહીં, બધું સરખું, આપણે એક સરખી બુદ્ધિ એમ નહીં. નિર્વિશેષપણું, કાચ અને હીરો બે સરખા, કાચ ને હીરો બે સરખા. અથવા સતશ્રુત ને અશ્રુતમાં સંપણું ગણું, આપણે બધું સરખું, બધા ધર્મ એમ હોય. બધા ધર્મથી જો મોક્ષ થતો હોય તો ઘેરે ઘેરે મંદિર છે જ ને બધાને. એટલે કોઈ પણ ધર્મની નિંદા નથી કરવી, પણ આપણે ક્ષીર નીરનો વિવેક, દૂધ અને પાણી અલગ કરી અને દૂધ લઈ લેવાનું છે, માનસરોવરનો હંસલો થઈ અને મોતી પકડી લેવાના છે, બગલો માથલા પકડે. નિર્મળ ગુણમણી રોહણ ભુદ્રા મુનિજન માનસ હંસ જીનેશ્વર, હંસલો થઈને બધા ગુણ પકડી લેવાના છે. એટલે કહે છે એક સરખી બુદ્ધિ નહીં, નિર્વિશેષપણું નહીં, કાચ અને હીરો બે સમાન ગણવા એ નહીં, અથવા સતશ્રુત અને અશ્રુતમાં સંપૂર્ણ ગણવું એ નહીં. હવે આગળ આ કડક લાગે આપણને. સદ્ધર્મ અને અસદ્ધર્મમાં અભેદ માનવું આ મૂર્ખામી છે. બધું બધા ધર્મો સરખા. એક ધર્મમાં તમને ભૌતિક સુખની જ વાત કરે છે, આયુષ્યમાન ભવ, પુત્રમાન ભવ, ધનવાન ભવ, પૈસાવાળો થા, છોકરાવાળો થા, બેની ત્રણ ફેક્ટરી કર, આશીર્વાદ આપે છે. આ આશીર્વાદ લેવા ગયેલો એ સંસાર. જ્ઞાની, સાચા જ્ઞાની શું આશીર્વાદ આપે આપણે નથી જોતા. એ સાચા જ્ઞાની મળી જાય, સત્સંગમાં જાય અને ખરા દિલથી નમસ્કાર કરે એટલે જ્ઞાની આશીર્વાદ આપે, તીર્થંકર ભગવાન આશીર્વાદ આપે, તારા સંસારનો સત્યનાશ જાઓ. આ આશીર્વાદ લેવા કોણ જાય છે મંદિરમાં? સંસારનો સત્યનાશ એમનો મોક્ષ, અને મોક્ષ નથી એમનો સંસાર. એક સિક્કાની બે બાજુ છે. આ ભાવ સાથે મંદિરમાં પગલું મૂકશે પછી કાંઈ નહીં આવડતું હોય. આ તો બધી બહુ ઊંચી વાત છે, આત્મસિદ્ધિ સિદ્ધાંતના ગ્રંથ છે, ક્યાંથી સમજાય આપણને? ભલ ભલ નથી સમજ્યા આપણે, ક્યાંથી સમજીએ? પણ આ ભાવ સાથે આવશે એટલે નિયાણાનું દોષ વયો જશે. નિદાન ભક્તિ, આ જ વાત શ્રીકૃષ્ણે અર્જુનમાં કરી છે. હું જીતીશ કે નહીં? અર્જુન કૃપા શ્રીકૃષ્ણ કહે છે મને શું ખબર તું જીતીશ કે નહીં, તારું કામ કર્મ કરવાનું છે. કર્મણી એવી અધિકારસ્તે મા ફલેશું કદાચન, એ ફળ લેવા આવે છે. એ પણ પાછું આત્માર્થ નહીં, ભૌતિક ફળ લેવા આવે છે. એટલે સત્સંગ ફળવાન થતો જ નથી. અને આવી ક્રિયાઓ જે પોષાય છે, હજાર હજાર પત્રોમાં કૂપાવો દેવે કે વાત કરી નથી, રસ્તા પહોળો કરો, ઝાડ ઉગાડો, ઝાડ કાપો ને ડિઝાઇન કરો એટલે બગીચા સારા લાગે, એની આગળ મોતી અવતારણ લોહીના બાટલા જડાવો, એ ના નથી કરવાનું. પોતાની પાસે પૂર્વ પુણ્ય હિસાબે પૈસા છે, માર્ગ અનુસારનો ગુણ છે. પ્રભુશ્રી કહ્યું શા માટે દાન કરવાનું? મારો લોભ ઘટે એટલે, સામેનું ભલું કરી દઉં એટલું એમ નહીં, મારો લોભ ઘટે એટલે. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. તો બરોબર, બ્રહ્મચારીજીએ તો ત્યાં સુધી લખ્યું છે પત્ર સુધાના 198માં પત્રમાં, નવી આવૃત્તિમાં 246મો પત્ર. અહીંયા નથી મને લાગે પત્ર સુધા. મોટા આશ્રમ કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોના શરીરની દવા કરવામાં તમે ધર્મ માનો છો, છે પત્ર સુધા? હા, જૂનામાં 198મો પત્ર છે. વાત કઈ કરી છે? જ્ઞાનનો ગ્રંથ અને કાર્તિક અનુપેક્ષા ગ્રંથ. અત્યારે હસ્તાક્ષરવાળા ગ્રંથ અગાસમાં છે લપેટેલા દર્શન માટે. જે ગ્રંથની આજ્ઞા પરમ કૃપાદેવે પ્રભુશ્રીજીને અને દેવકીજી મહારાજને વાંચવાની કરેલી, દેવા માતાએ કાર્તિક અનુપ્રેક્ષા ગ્રંથ વરાવ્યો પ્રભુશ્રીજીને અને દેવકીજી મહારાજે જ્ઞાનનો ગ્રંથ વરાવ્યો. એના લેખક જ્ઞાનનો ગ્રંથના શુભચંદ્રાચાર્ય અને ભર્તુહરિનો સંવાદ છે. આ પત્ર વારંવાર વાંચીએ તો સત્સંગ કોને કહેવાય? ક્યાં જઈને બેસાય? કોને સંભળાય? કોનું વંચાય એ ખબર પડી જાય. જીવ અનંતકાલથી આમાં ભૂલ કરતો આવ્યો છે એટલે છૂટતો જ નથી. દુર્લભ એવો મનુષ્ય દેહ તો અનંતવાર મેળ્યો છે, પહેલાંય માણસ હતો એટલે ખાતા પીતા વાંચતા લખતા આવડતું હશે ને થોડું ઘણું, ધર્મ નામે ગયું પણ હશે ને.
બ્રહ્મચારી લખે છે કે આ જીવ તીર્થંકરના સમોસણમાં ગયો, તીર્થંકરની સાચા રત્નોથી આરતી ઉતારી, એને ખબર નથી હું કોની આરતી ઉતારું છું, એટલે ખાલી હાથે પાછો આવ્યો. હીરો ગોગે જઈને આવ્યો ડેલી હાથ દઈને, સત્સંગ માટે ગયો જ નહોતો, એ ભૌતિક સુખ માટે ગયેલો. એટલે મંદિરમાં આવ્યો કે ક્યાંય પણ જાતો હોય, શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં નથી ને બીજે જાતો હોય, જો ભૌતિક સુખ માટે જાય છે તો આ વિષ અનુષ્ઠાનને ગરલ અનુષ્ઠાન કહ્યું છે. વિષ અનુષ્ઠાન એટલે ઝેર તરત જ મરશે, ગરલ અનુષ્ઠાન એટલે સ્લો પોઈઝન, ધીરે ધીરે મરશે. કે ના હું પુણ્ય બાંધું એટલે દેવલોક તો મળે મને, ધીરે ધીરે દેવલોક મળશે, પછી પુણ્ય કરે અમરાપુર પામે, અંતે 84માં રખડે પાછો. લગભગ બધા જ દેવો સમકીતી સિવાયના મરીને 30 ઇંચમાં જ જાય, ક્વચિત જ માણસ થાય. એ તો અહીંયાથી સમાધિમરણ કરીને દેવલોકમાં ગયો હોય, એ પછી માણસ થાય, આગળ વધે એની અધ્યાત્મની ક્રિયા, અને ગણ્યા ગાંઠા ભાવમાં છૂટી જાય સમાધિમરણ થયું હોય તો. પછી તો એ જન્મે એટલે બીજાનું ભલું કરવા માટે ઉતર્યા હોય, બે ચાર ભાવ હોય બાકી, નહીં તો 30 ઇંચમાં જાય. પછી એ બધી વપરાઈ ગઈ, ધર્મના નામે વપરાઈ ગઈ, ખાલી થઈ ગયો, મૂડી તો વહી ગઈ તારી. એટલે પ્રભુ થી કે બધું જ કરજો, ધર્મના નામે ભૂલ નહીં કરતા, આટલું મેળવણ નાખજો, હું છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં, મારા શરીરના સુખ માટે નહીં. ગયા સમાગમમાં જોયેલું ને વેદની, હજી આવો હજી આવો, માનતા માનીને મારો રોગ મટી જાય, મારું કેન્સર ફેલાતું અટકી જાય, આ કુસંગ છે, આ સત્સંગ નથી, મારો છોકરો પરણી જાય, મારા છોકરાને લગ્ન પછી 5 વર્ષ થઈ ગયા, હવે સંતાન સુખ મળે, આ બધા મિથ્યાત્વના કારણો છે, અને કરી કમાણી ધૂળમાં જશે, કાચું પીંજું કપાસ થઈ જશે. 18 પાપ સ્થાનક શાસ્ત્રમાં વર્ણવ્યા છે, ત્રાજુ લઈએ આ બાજુ 17 પાપ સ્થાનક મૂકીએ, આ બાજુ એક મિથ્યા દર્શન છેલ્લે પાપ સ્થાનક મૂકીએ, આ મિથ્યાત્વનું પલું નમી જાય. ઓલા બધામાં તો હિંસા કરે છે, ચોરી કરે છે, છળ કપટ કરે છે, એ બધા નાના પાપ છે, આ મહાપાપ છે મિથ્યાત્વ. એટલે ધર્મ નામે જીવ ફસાતો તો નથી તો સત્સંગ કહેવાય. ગોપાલદેવ સાવ અડધા ને પોણા પાનાના પત્રો લખ્યા છે, આ બધા પાઠ લખ્યા છે મોક્ષ માળાના, 10 જ મિનિટ થાય આખો પાઠ વાંચી જાય તો, આખી જિંદગી વિચારીએ તો પૂરું ન થાય એવું છે. પ્રભુશ્રીજીને ગોપાલદેવ કહેલું, છેલ્લે પૂછેલું પ્રભુશ્રીજીએ તો આખો મોક્ષ માર્ગ કેમાં છે, ગોપાલદેવ કે મોક્ષ માળામાં, પ્રભુશ્રીજીને કહેલું છે ગોપાલદેવે, મોક્ષ માટે જે કંઈ કહેવાનું હતું અમે બધું મોક્ષ મોક્ષ માળામાં કહી દીધું છે. આત્મથી તો સિદ્ધાંત બોધ હતો, એ તો 6 પદનો પત્ર સૌભાગભાઈ વાંચી નહોતા શકતા, મોત્યો હતો. અને પ્રભુશ્રીજીને ભાષાનું જ્ઞાન ઓછું, એટલે વડવા ક્ષેત્રની બહાર કહે છે સૌભાગભાઈને, કંઈ ગવાય એવું બનાવે તો. સૌભાગભાઈ હું એ જ પેરવીમાં છું, કહેવાનો જ છું, સૌભાગભાઈને છૂટ હતી બધું કહેવાની, વડીલ હતા ને, કે આંખે જાકબ છે, મણીને ત્રંબક સૂર્યાસ્ત પછી સામે ઊભા હોય તો મને દેખાતા નથી કે કોણ ઊભા છે, કે બીજો બોલે ને હું સાંભળું, બીજો ગાય ને હું સાંભળું, મને આનંદ ન આવે, કે ગવાય એવું બનાવો ને. 20 દિવસ પછી ગોપાલદેવે એકી કલમે આત્મસિદ્ધિ લખી નાખી સૌભાગભાઈ માટે, પ્રભુશ્રીજી માટે, અંબાલાલભાઈ માટે, અને ચોથી પોતાના ભાગીદાર હતા માણેકચંદ ગેલાભાઈ. પ્રભુશ્રીએ પૂછ્યું ગોપાલદેવને, આ માણેકચંદ ગેલાભાઈ એટલા અધ્યાત્મમાં આગળ છે, ઉચ્ચકોટીના સત્સંગી છે, જૈન ધર્મના અભ્યાસી, આગમનો પૂરો અભ્યાસ. ગોપાલદેવને વ્યવહારમાં હીરાશી પારખવાનું આ માકુભાઈ અને માકુભાઈના પિતા ગેલાબાપાએ શીખવાડેલું, એનો બદલો કેવી રીતે આપવો. રંગૂન મોકલેલા ગોપાલદેવે માણેકચંદ ગેલાભાઈ માકુભાઈ, ચોથી આત્મસિદ્ધિ પ્રત અંબાલાલભાઈને કહે છે રંગૂન મોકલો. પ્રભુથી જ પૂછે છે, કેમ ઉચ્ચકોટીનો જીવ છે અંબાલાલ જેવો, પ્રભુથી જ પૂછે છે, તો કે એને આગમ વાંચ્યાનું અભિમાન છે, કે હું બધું જાણું છું, અમે 1.5 કલાકમાં બધા આગમો લખી નાખીએ છીએ, એકી કલમે ઊંચું જોયા વગર, એટલે મોકલીએ જ કે ચોથી કોપી. એ માકુભાઈનું જે થયું હોય એ આપણે માટે આ છે, કે સત્સંગ કોને કહેવાય, છૂટવા માટે કરતો હોય અને ધર્મક્ષેત્રમાં જતો હોય તો સત્સંગ, બાકી કુસંગ. સામે ભગવાન બિરાજમાન હોય આને કેવી રીતે લાભ થાય, ભૌતિક સુખ માટે ગયો છે તો. સૌભાગભાઈને 250 પત્રમાં કુપલ જ કહ્યું છે,
અમારો સંબંધ થયા પછી માગમાં કરવું નહીં, તમને દર્શનાવણીય કર્મનો બંધ પડશે. તમે અમારા માવતર જેવા છો, રવજી બાપાને મની ઓર્ડર મોકલીએ, મહિને મહિને તમને મોકલીએ. રવજી બાપાને મની ઓર્ડર જોઈએ છે, તમારે આત્મા જોઈએ છે. સૌભાગભાઈ માટે નહીં, આપણા માટે લખેલું છે. આ બ્રહ્મચર્યજી કહ્યું છે, આ પત્ર મારા ઉપર જેમ સમજવાનો, સૌભાગભાઈ ઉપર નહીં. સૌભાગભાઈ તો બેફાટ આત્મા અનુભવીને ગયા. એકસો 98મો પત્ર છે, જૂની પત્ર સુધામાં 4 લાઈન એવી કડક લખી છે બ્રહ્મચારીજીએ કે સત્સંગ કોને કહીએ. ભાઈ, આવી ખટપટમાં પડવાથી આત્માનું શું હિત થનાર છે? જો ભૌતિક સુખ માટે તું મંદિરમાં આવેલો, ભૌતિક સુખ માટે તું જાત્રા કરે છો, ભૌતિક સુખ માટે તું દાન ધર્મ કરો છો, ભૌતિક સુખ માટે તું તપશ્ચર્યા કરો છો, આંબીલની ઓળીને કે રોગ મટી જાય. શ્રીપાલ રાજાને મટી ગયેલો ને. મહિણાસુંદરી લગ્નની પહેલી રાત્રે કહે છે કે આપણા અશુભ કર્મો અને શુભ કર્મોનો નાશ માટે આપણે આ વ્રત આદરીએ. અડવા જાય છે, પગે લાગવા જાય છે મહિણાસુંદરી શ્રીપાલને, ના પાડે છે, દૂર રહેજે, મને અડીશ તને રોગ ફાટી નીકળશે. પછી વાત કરે છે કે આપણે આ જિનેશ્વર ભગવાનનો ધર્મ આરાધીએ ઓઢ મટાડવા માટે નહીં. પછી કથા એનીમાં તો ઘણી બધી વાત હોય, બોળા બોળા જીવને ઉલ્લાસ આવે સાંભળીને. એટલે એના લખનાર વીરવીરજી મહારાજ અધૂરો છોડેલો, ગોપાલે લખ્યું છે, યશોજી મહારાજે પૂરો કર્યો. એ લખે છે કે આ બધું કરશો ધર્મની કરણી તપશ્ચર્યા અને ભૌતિક સુખ માગશો, આ ઝેર રૂપે પરિણામ છે. નિયાણાનું ફળ વિતરાગ દર્શનમાં નરક છે. 63 શલાકા પુરુષો, એમાં વાસુદેવ બધા નિયાણું કરીને વાસુદેવ થયા હોય, નિયમથી નરકે જ જાય. શ્લાઘા પુરુષ છે, શલાકા પુરુષ છે, આખી 24માં ખાલી 63 જ થાય. એમાં 12 ચક્રવર્તીને 24 તીર્થંકર કાઢી નાખે તો કેટલા વધ્યા? ખાલી નિયમથી નરકે જાય બધા. કેમ? તપશ્ચર્યા કરી હોય, ધર્મની કરણી કરું છું એવું મિથ્યા અભિમાન કર્યું હોય, ભૌતિક સુખ માટે કર્યું હોય, આ સમજી લઈએ તો સાવ સહેલો છે અધ્યાત્મનો માર્ગ. આપણે આજ્ઞા તો આપી જ દીધી છે પ્રભુશ્રીજીએ કે આ કરવાનું, બસ એ કર્યા કરવાનું. શા માટે છૂટવા? આપણને મોક્ષ શું છે એ ખબર નથી, સમકિત શું છે એ ખબર નથી, કેવળ જ્ઞાન શું છે એ ખબર નથી. ભગવાન ભગવાન બોલીએ જ છીએ ને, ભગવાન ક્યાં છે? આકાશમાં ને, ભગવાન સામે ઊભા છે, ક્યાં ઓળખે? ચાર જણા જ ઓળખે ખાલી. સાકાર પરમાત્માને ઓળખે કેવી રીતે? જ્ઞાની હોય એ જ્ઞાનીને ઓળખે, એટલે વ્યવહાર સંકેત હોય એ પરમાર્થ જ્ઞાનીને ઓળખે. એટલે ચાર જણાને જ સર્ટિફિકેટ આપ્યું છે કુપોલદેવે, અને બ્રહ્મચારીજીને પ્રભુજીએ સર્ટિફિકેટ આપ્યું. એટલે કેટલું દુર્લભ દુર્લભ હશે આ ઓળખાણ, તો સત્સંગ ક્યાં હશે, કેવો હશે? એટલે કુપોલદેવે અર્ધી લીટીમાં લખ્યું, જોગ નથી સત્સંગનો. ગદ્યમાં લખ્યું છે, ભક્તિને સત્સંગ વિદેશ ગયા છે. ઘણા બોળા બોળા જીવને શું થાય, વિદેશ ગયા એટલે કેનેડા ને દુબઈ ને અમેરિકા, એમ નહીં, વિદેશ ક્યાં હોવો જોઈએ? સ્વદેશ, મંદિરમાં, આશ્રમમાં, મઠમાં, ધર્મસ્થાનકમાં, ત્યાંથી વયા ગયા છે ભક્તિને સત્સંગ. વ્યક્તિગત ધોરણે કોઈને ઘરે હશે, અંબાલાભાઈને ઘરે હતો સત્સંગ, સૌભભભાઈને ઘરે હતો, જુઠાભાઈને ઘરે હતો, બધા ગૃહસ્થ હતા બહારથી. એટલે સ્વદેશ જ્યાં હોવો જોઈએ ત્યાં નહીં, વિદેશ વયો ગયો છે. કહે છે ભર્તુહરી અને શુભચંદ્રાચાર્ય, શુભચંદ્રાચાર્ય મોટા ભાઈ જીનેશ્વરનો માર્ગ આવે છે, અને ભર્તુહરી એના સગ્ગા ભાઈ, બંને માળવાના રાજકુમાર. સોનું પેદા કરવા માટે રસાયણ વિદ્યા શીખી 12 વર્ષમાં, ધર્મને નામે તાપસ થઈ ગયા છે. અને શુભચંદ્રજી મહારાજ દિગંબર મુનિ થઈ ગયા છે. કહે છે ભાઈ, આવી ખટપટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે? જો સોનું જ જોઈતું હતું, એટલે ભૌતિક સુખ જોતું હતું, તો રાજ્યમાં ક્યાં ઓછું હતું? તે છોડીને પાછા માયામાં કેમ ફસાવો છો? મોટા આશ્રમ કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપીને મોટા ગણવામાં, કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો, તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાઓ છો, તો કેમ લક્ષ્યમાં નથી આવતું? તમારી શી ગતિ થશે? આ તાપસને કહે છે. રસાયણ વિદ્યા જેણે ફોરવી છે, ધૂળને સોનું કરી નાખે એવી વિદ્યા ફોરવી શું કામ આવશે? કે સોનું નહોતું ઘરે,
શરીર ક્યારે નહોતું, પત્ની ક્યારે નહોતી, પતિ ક્યારે નહોતો, સંતાન ક્યારે નહોતું. તિર્યંચમાં જાય, કૂતરો થાય, આઠ આઠ ગલુડી આવે છે. કવિતા આવતી નાના ત્યારે, કાલુડી કૂતરીને આવ્યા ગલુડિયા, ચાર ભૂરા ને ચાર કાબરા હોજી. એને માટે માનતા માનવી પડે. બ્રહ્મચારી કહે છે, તારી આગળ માગણાવાળા હશે ને તો લગ્ન થશે ને છોકરા આવશે, માગણાવાળા નહીં હોય તો નહીં થાય. આ કેમ ગળે ઉતરે સત્સંગના બોધ વગર? એ જાય છે એને માટે એને આશીર્વાદ આપવામાં આવે છે કે લે આમ કરજે એટલે થશે. આ ધર્મનો ભાગ નથી. આ મિથ્યાત્વ મરતા પહેલાં નીકળી જાય. આ ગૃહિત મિથ્યાત્વ છે. અગૃહિત મિથ્યાત્વ તો બધાને છે, પશુ પંખી ગાય ભેંસ કાગડા કૂતરાને. પણ એ લોકો ધર્મની કરણી કે માનતા માનતા નથી કોઈ પશુ. આ ગૃહિત માણસ ત્યાં પછી મને ધર્મ કરણી લાભ આપે વ્યવહારમાં. આ ગૃહિત મિથ્યાત્વ લીધું અને આમને એમ આયુષ પૂરું થયું તે ભેંસથી એ ગયો ને, ગધેડાથી એ ગયો ને, એને એક જ મિથ્યાત્વ છે અગૃહિત. અને અગૃહિત તો છે જ કે હું શરીર છું, સાથે આ ગૃહિત લીધું બીજું, એટલે બે મિથ્યાત્વ છે. આ નીકળી ગયું મરતા પહેલાં, એને સોળમો ભાવ નથી. કેટલું સહેલું છે, આ કંઈ ખર્ચો જ નહીં. અતિ નિર્જરતા વણધામ ગ્રહો, આ માર્ગ છે વિતરાગનો, ગોપાળદેવનો, પ્રભુશ્રીજીનો. આ નવી પત્ર સુધીમાં 246મો પત્ર છે. આ ચાર લાઈન ગોખી નાખીએ પછી આપણી ધર્મની કરણી લેખે લાગે કે તમારી શી ગતિ થશે. આ સત્સંગ અહીં કહે છે, સમદર્શી હોય સતને સત જાણે બુધે, અસતને અસત જાણે ને નિષેધે, એમ કે ત્યાં ન બેસાય. એ કુસંગ છે, સત્સંગ નથી. આપણે નિંદા નથી કરવી, દ્વેષ નથી કરવો, પણ દૂધ પાણીનો વિવેક ન હોય તો ફસાઈ જાય ને. તો શું થશે નહીં તો? કુપાલદેવ સાવ નાના હતા, કવિતા બનાવતા હતા, આ જન્મ કવિ હતા. કોઈક કહ્યું સદગુરુ, સત્સંગ કુસંગ, સદગુરુ અસદગુરુ પર કવિતા બનાવો, એટલે કુપાલદેવ તરત જ બે લીટી બનાવે છે. કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ. ભરવાડને શું ખબર હોય કેસરની કિંમત? કે પીળો રંગ હોય બધું કેસર હોય. કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ, પૂછ્યા વણ જ્યાં પેકજો ધોળે દાડે ધાડ. આ સત્સંગ ને કુસંગનો ફરક, કેસર ને હળદર જેટલો કે ધોળે દાડે ધાડ પડશે જો નહીં સમજતો. કોક શ્રોતા આપણે જેવું ઉઠ્યો હજી બનાવો કે, એટલે કોપલ તો બીજી કડી બનાવે છે. ખરો વૈદ્ય ખૂણે પડે, નાઈ તપાસે નાળ. પહેલાના જમાનામાં નાય એટલે હજામ, નસ્તર મૂકતા, સુયાણી તરીકે પ્રસૂતિ એ કરે, નાળ કાપે ને એવું બધું કરે, જૂનું કટાઈ ગયેલું ચાકુ લઈ આવે. ખરો વૈદ્ય ખૂણે પડે, નાય તપાસે નાળ, વાત વળી અન્યાયની ધોળે દાડે દાળ. એટલે ખરો વેદ છે કે નહીં, આપણને ખરા વેદ મળી ગયા છે, ભવરોગના નિષ્ણાંત. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. સુજાણ એટલે સ્પેશિયાલિસ્ટ, ઘણું બધું જાણે છે. શું જાણે છે? અમે આ સ્પેશિયાલિસ્ટનો જમાનો છે. આ ભવરોગનો સ્પેશિયાલિસ્ટ છે, એક જ રોગ હાથમાં લે છે. આંખના કાનના કોરોનાના કેસ હાથમાં લેતા નથી. સ્પેશિયાલિસ્ટ છે આ સુજાણ. આત્મભ્રાંતિ નામનો રોગ લે, અનાદિકાલથી લાગુ પડ્યો છે. કેન્સર બહુ હોય તો એક ભવ જાય ને, મરી જાય. હાર્ટ એટેક આવે તો, લકવો થઈ જાય તો. આ રોગ ભવે ભવથી છે, એને એના સ્પેશિયાલિસ્ટ છે. કઈ દવા આપી? ઔષધ વિચાર ધ્યાન. વિચારરૂપી ધ્યાન કરો. એણે શું કહ્યું છે? સત્સંગ કોને કહેવાય? બ્રહ્મચારીને કોઈ પૂછ્યું વિચાર એટલે સમાધિમાં બેસવાનું કીધું તો કે ના, વિચારરૂપી ધ્યાન કરવાનું કહ્યું છે. એને કઈ દવા આપી છે આપણને? અને ગુરુ આજ્ઞા સંપથ્યની પરેજી કઈ આપી? હું કહું છું એ માનજો, છૂટું હોય તો. પ્રભુજી કહે છે અમારું કહેલું માનજો, સંતના કહેવાથી આ સ્વીકારી લ્યો, આશ્રયને શરણ લ્યો, બધું સવળું થઈ જશે. અસતને અસત જાણે નિષેધે, સત્સૃતને સત્સૃત જાણે ને બોધે, કુસૃતને કુસૃત જાણે ને નિષેધે, સદ્ધર્મને સદ્ધર્મ જાણે ને બોધે. આ સમદર્શીના લક્ષણ છે બધા. અસદ્ધર્મને અસદ્ધર્મ જાણે ને નિષેધે કે એમ ન કરે એમ કહેવું પડે. ના, આપણે બધું સરખું એટલે અનંતાનુબંધી બાંધે છે, મિથ્યાત્વ સેવે છે. ઝઘડો કરીને નહીં, પણ ઘરના આશ્રિત હોય, પતિ પત્ની ભાઈ બહેન મા બાપ છોકરા છૈયા, એને કહેવું પડે કે અહીંયા ન જવાય ને અહીંયા જવાય, આ ખોટું છે ને આ સાચું છે. આ દ્વેષ નથી, આ જવાબદારી લઈને બેઠો છે સંસાર માંડ્યો એટલે.
પોતાના આશ્રિતો અવળે રસ્તે તો ફસાતા નથી. આ સાચી જવાબદારી છે. મા બાપ થઈને, વડીલ થઈને, પતિ થઈને કહેવું પડે. સાસુએ વહુને કહેવું પડે, સાસરાએ વહુને કહેવું પડે. અસતને અસત જાણે અને નિષેધે, સતને સત જાણે ને બોધે કે આ કરવું જોઈએ. સદ્ધર્મને સદ્ધર્મ જાણે ને બોધે, અસદ્ધર્મને અસદ્ધર્મ જાણે ને નિષેધે. હજી આગળ, સદગુરુને સદગુરુ જાણે ને બોધે, અસદગુરુને અસદગુરુ જાણે ને નિષેધે કે આમ ન જવાય ત્યાં. આપણે એની ખુરશી નથી જોતી કે એને ઉઠાડીને હું બેસી જાઉં, એની લીટી ભૂસી નાખું ને મારી મોટી કરી નાખું. દ્વેષભાવથી નહીં, અહીં કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરો. મને સાચી વસ્તુ મળી ગઈ છે પ્રભુજી કે હું બીજાને આપું. અમે કે અમારી સાત પેઢીનો ધર્મ છોડી દીધો હતો, કુપોલદેવ અમને મળ્યા, ન રહેવા દીધા અમને હિન્દુમાં, ન રહેવા દીધા વૈષ્ણવમાં, ન રહેવા દીધા બ્રાહ્મણમાં, ન રહેવા દીધા શ્વેતંબર દિગંબરમાં, ન રહેવા દીધા ઢૂંઢિયા, ઢૂંઢિયા એટલે ઢૂંઢક સ્થાનકવાસી, આત્મા ઢૂંઢે, ન રહેવા દીધા તપ્પામાં એટલે મૂર્તિપૂજા તપગચ્છ. અમને આત્મા ઉપર લાવીને મૂક્યા. આ સત્સંગ, આ સત ધર્મ. અસદગુરુને અસદગુરુ જાણે નિષેધે, સતદેવને સદદેવ જાણે. દેવ છે ને આપણે માથું નમાવીએ, 18 દૂષણથી રહી તો એને જ માથું નમે શ્રાવકો. વિતરાગાત પરો દેવો, ન ભૂતો ન ભવિષ્યતિ. ગમે તે માથું નમાવું વિવેક નથી, હમણાં કહે છે કોપોલદેવ. તો શું છે? સદદેવને સદદેવ જાણે ને બોધે, અસદદેવને અસદદેવ જાણે ને નિષેધે. તો 33 કરોડ દેવ છે, તો બ્રહ્મચારી કે એક સાથે અમે 33 કરોડને મૂકી નહીં આવ્યા કોપાલદેવને શરણે. બધું વાંચેલું એણે, ભાગવત પુરાણ બધું. એમને એમ તહત નથી કર્યું કંઈ. અસદદેવને અસદદેવ જાણે ને નિષેધે, ઇત્યાદિ જે જેમ હોય તેને દેખે જાણે પ્રરૂપે, તેમાં રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે. આ સમદર્શીપણું, અને નહીં તો આત્માની મૂઢતા એટલે મૂર્ખામી, વિવેક શૂન્યતા, એને સાર અસારનું ભાન જ નથી. વિવેક વિકળતા, બુદ્ધિ બેડ મારી ગઈ છે. સમદર્શી સતને જાણે. આપણે 14 હાલતમાં બોલીએ પાછા, અસદગુરુને કુગુરુને, ગુરુ ગયા તો તસમીછા બી દુકડમ, બધા એક સાથે બોલતા હોય તસમીછા બી દુકડમ, તસમીછા બી દુકડમ, એટલે ખબર ન હોય પોતે શું બોલે છે. એટલે આલોચના કેવી રીતે થાય? એ આલોચના પૂરી થઈને પછી પાછો અસદગુરુને નમસ્કાર કરવા જ જતો હોય કે આજે મોટો દિવસ છે ને 14, આજે સંવત્સરીનો દિવસ છે ને, એટલે હું નમસ્કાર કરી આવું. પણ હમણાં તો તું બોલ્યો કે અસદગુરુને સદગુરુ કહ્યા હોય તો તસમીછા બી દુકડમ, મારું પાપ ભગવાને માફ કરી દીધા, પાછો પાપ કર્યો. તો આલોચના કેવી રીતે થાય? ભૂતકાલ કે ક્ષમા સફળ, જે હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા, એટલે માફી કેવી રીતે મળે? એટલે આપણને માફી મળતી જ નથી, કેમ કે આપણે પ્રતિક્રમણ કરતા જ નથી. એટલે માથું ક્યાં નમે? ઉપર એ મોક્ષ મળવા સાવ સહેલું લખાયું છે. 13મો પાઠ, શિક્ષાપાઠ 13મો, જિનેશ્વરની ભક્તિ. પ્રશ્ન પોતે જ કર્યા છે અને જવાબે કુપોલદેવે જ આપ્યા છે. આત્મસિદ્ધિમાં પ્રશ્ન કુપોલદેવને છે, અથવા દેહ જ આત્મા. આપણને ક્યાં પ્રશ્ન? આપણને તો ખબર જ હતી કે હું શરીર છું. એટલે પ્રશ્ન કુપોલદેવ ઊભો કર્યો, પણ જવાબ આપ્યો કે ના, દેહને આત્મા અલગ છે. ગીતામાં આમ જ છે, પ્રશ્ન અર્જુન કરે છે, શ્રીકૃષ્ણ જવાબ આપે છે. અર્જુને પૂછ્યું જ નથી, શ્રીકૃષ્ણે જવાબ આપ્યો જ નથી. આ તો વ્યાસની લખાણ લેખની છે. મહાભારત એક મહાકાવ્ય છે, ભગવાન વ્યાસે લખેલું છે. એ મહા નાટકના એક પાત્ર શ્રીકૃષ્ણ, બીજું પાત્ર અર્જુન, ને પોતે એક નાટકના પાત્ર છે. મહાનાટક છે આ તો કાવ્યમાં. જ્ઞાનીની આ રીત છે કે પ્રશ્ન પૂછે જવાબ આપે, એટલે બાળા ભોળા જીવોને આપણી જેવાને જલ્દી સમજાઈ જાય. અહીંયા પ્રશ્ન પૂછે છે, જિજ્ઞાસુ, વિચક્ષણ સત્ય, કોઈ શંકરની, કોઈ બ્રહ્માની, કોઈ વિષ્ણુની, કોઈ સૂર્યની, કોઈ અગ્નિની, કોઈ ભવાની માતાની, કોઈ પૈગંબરની, અને કોઈ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે, એવો ભક્તિ કરીને શી આશા રાખતા હશે? મંદિરમાં તો છૂટવા માટે જાય સામાન્ય રીતે, એમ સમજીએ આપણે કે ધર્મ માટે જાય, પણ ધર્મનું રૂપ જ ખબર નથી. વિભાવમાંથી સ્વભાવમાં આવે એમ ધર્મ. બરફનો ધર્મ ઠંડુ લાગવું, અગ્નિનો ધર્મ ગરમ લાગવું, એમ ધર્મ એટલે શું? આત્મા અનાદિકાલથી વિભાવમાં છે, સ્વભાવમાં આવે એમ ધર્મ.
એના નિમિત્તો જે હોય એ બધા સાધનો ભલે. હવે આ દોરો, ધાગો, મંત્ર, તંત્ર, માદળિયું લેવા ગયો હોય, રોગ મટાડવા ગયો હોય, પૈસા માટે ગયો હોય, પુત્ર માટે ગયો હોય, કન્યા માટે ગયો હોય, વર માટે ગયો હોય, તો કેવી રીતે ફળે? આશાત ના થાય ભગવાનની. કહે છે, પ્રિય જિજ્ઞાસુ જવાબ આપે છે, તે ભાવિક મોક્ષ મેળવવાની પરમ આશાથી એ દેવોને ભજે છે. જિજ્ઞાસુ પૂછે છે, કહો ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ તમારું મત છે? એટલે કુપોલદોને પૂછે છે આ જિજ્ઞાસુ, તો એ આવી રીતે કરે છે, બધે જાય છે તો એને ફળ મળશે? કુપોલદેવ કહે છે, એઓની ભક્તિ વડે તેઓ મોક્ષ પામે એમ હું કહી શકતો નથી. 16મે વર્ષે બધું કહ્યું છે કુપોલદેવ, 3 દિવસમાં. એ બી વિનયચંદ દપ્તરીના પિતા પોપટલાલભાઈ કહે છે, આ જૈનના આગમ કેટલા અઘરા છે. મને તો સમજાય છે કે છે, પણ આ લોકોને કેવી રીતે સમજાય? કે સહેલું લખો ને, આખો માર્ગ છૂટવાનો. એને ઘરે ગયેલા કુપોલદેવ મોરબી, 3 દિવસમાં મોક્ષમાળા લખી નાખી, 108 પાઠ. 16મે વર્ષે મોક્ષમાળા મેં 16 વર્ષને 5 મહિને લખી છે. 32મે વર્ષે કહે છે, આજના જ્ઞાનમાં જોતા તે સમાપ્ત છે. આમ લાગે પાઠશાળાના વિદ્યાર્થી માટે. પછી લખે છે, બધા જૈનના આગમ વાંચી લીધા હશે, પછી મોક્ષમાળા વાંચશે તો વધારે સમજાશે. છેલ્લે કુપોલદેવ એ કહીને ગયા છે કે મોક્ષમાળામાં શું વાંચે એમ નહીં, મોક્ષમાળામાં આખો મોક્ષનો માર્ગ છે. બહુ ઊંડા ઉતરતા આ મોક્ષનું કારણ થશે એમ કુપોલદેવ પોતે લખ્યું છે. એમાં એમાં દૈવત રહેલું છે એમ હું સંભાવથી કહું છું. પહેલા પાઠમાં કુપોલદેવ લખ્યું છે કે ધર્મ શું, સત્સંગ શું, શ્રાવકનું માથું, જેને છૂટું જેનું માથું કોને નમે, આમાં ખબર પડી જાય મોક્ષમાળા વાંચીએ. એટલે અનાદિકાલથી જે ભૂલ થતી જે અટકી જાય એ સુધરી જાય. એઓની ભક્તિ વડે તેઓ મોક્ષ પામે હું કહી શકતો નથી. જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઈ મોક્ષને પામ્યા નથી. તો પછી ઉપાસકને કેવી રીતે આપે? એના હાથમાં હથિયાર છે, રૌદ્ર રૂપ છે, કોઈને મારવા જાય છે, અશાંત છે એટલે રુદ્રાક્ષની માળા પહેરી છે, હિંસા કરવા જાય છે, બીજાને કેવી રીતે સુખી કરી શકે? તેને કાંઈ નથી કરવું એ સુખી કરી શકે. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. એ કરે તો અથવા પ્રેરક તે ગણે તો દોષ પ્રભાવ છે. ઈશ્વર કેવી રીતે હોય? હું અવતાર લઉં છું. અવતાર લે ભગવાન ક્યારે? અવતાર લે અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામ દેમ નમો જીર્ણાણમ જીએ ભયાણમ. નમો થોડમ આવે છે ને, ફરીવાર આવે ને એ ભગવાન. દેવકી મહારાજે પૂછેલું નરોડામાં જ કુપોલદેવને. કુપોલદેવ કહે છે, અમારે તદ્દન અસંગ થવું છે. તો કે જ્ઞાનીને અનંત દેવાનું શું? અમારે એ છોડી દેવી છે. કુપોલદેવ નરોડામાં જ કહેલું અહીંયા આ વર્ડ છે કે અમારે એ છોડવું છે, કરવું કરોડવું કરતા પ્રત્યે અનુમોદવું. એ માર્ગ આપીને જાય છૂટવાનો. એ જીવ તને જેમ ગમે એમ કર. હવે ખબર પડે કે સત્સંગ શું. સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે ઉત્તમનો સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્માનો રોગ વધે છે. એટલે મિથ્યાત્વનું સેવન કરે, મંત્ર તંત્ર દોરા ધાગા માદળિયું કુંડળી હસ્તરેખા મુહૂર્ત લઈને આવે એટલે આત્મા મલિન થાય, એટલે કુસંગનો રંગ ચડે આત્મા ઉપર. દુર્ગંધથી કંટાળી જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ, તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે. સંસાર એ પણ એક પ્રકારનો સંઘ છે. પોતાનું ઘર કુપોલદેવે આખો પાઠ લખ્યો છે 103મો. કાજળની કોટડી છે આ સંસારે, કુટુંબ રૂપી કાજળની કોટડી. જેને ઘરે સત્સંગ હોય એ તો મહામહાપુણ્યનો ઉદય હોય. પતિ કે મારે અહીંયા આવવું છે, પત્ની કે મારે અહીંયા જ આવવું છે, મહામહાપુણ્યનું દો હોય તો ત્યાં મેચિંગ થાય, હસ્ત મેળાપ થાય. અહીંયા મળવું બહુ દુર્લભ છે સત્સંગે. સંસાર છે એ પણ એક પ્રકારનો સંઘ છે, અને તે અનંત કુસંગરૂપ તેમાં દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. એટલે ખરેખર તો સંસાર છોડવો જ જોઈએ, પણ આપણી હિંમત નથી એ તો શું કરવું? સત્સંગને શોધી અને શોધન કરી અને એ આચરણમાં મૂકવાનું, પકડી રાખવાનું છેલ્લે સુધી. ગમે તે જાતનો સહવાસ હોય પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી.
આત્માને સત્ય રંગ ચડાવે તે સત્સંગ, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ના અમારા સગાવાલા છે આ મૈત્રી. મોક્ષની વાત છે કે બીજી, કુપોલદેવ તો સાવ નાની ઉંમરે લખેલું છે કે જે બાહ્ય વાતો કરે પૂતગલની, શિક્ષા પાઠ એટલે વચનામૃત 5મું છે, 68મું બોલ છે, આ મૈત્રીને તરત જ છોડો, દોસ્તી કાપી નાખો કે એની સાથે. જે સંબંધ તમને પૌદ્ગલિક વાતો કરાવડાવે, આત્મા સિવાયની વાતો કરાવડાવે, એ સંબંધ તોડી નાખો તમે. દુશ્મની નહીં, દોસ્તી પણ નહીં. છોડી દોસ્તી, તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર. પછી બધા દુઃખનું કારણ સંબંધ છે. 659માં પત્રમાં 2 લીટીનો પત્ર છે, કુપોલદેવ લખ્યો છે, બધા દુઃખનું કારણ એક જ વસ્તુ છે, સંબંધ. એ આપણે વધારીએ છીએ. એટલે કહે છે, જેનાથી હંમેશનો પરિચય રહી, રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. ધર્મને નામે તંબુરાને તાલે ભક્તિ કરતો હોય, હાર્મોનિયમ મ્યુઝિક ઉપર, બેન્ડ વાજા ઉપર ચાલે. લખે છે કુપોલદેવ ગુજરાતીમાં, જેનાથી હંમેશનો પરિચય રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, 5 મીઠાઈ અને 6 ફરસાણ, 5 ઇન્દ્રિયો પોષાય ને, આ સત્સંગ ન હોય, તમને ગમે તેવો પ્રિય હોય. આ સામાન ન ગમે, અનાદિકાલથી તો અભ્યાસ છે આનો. એટલે કુપોલદેવ કહે છે, તે તમને ગમે તેવો પ્રિય હોય તો નિશ્ચય માનજો કે સત્સંગ નથી પણ કુસંગ છે. હવે સત્સંગ ગોતીએ, 14 રાજલોકમાં ક્યાં છે, કેટલું અઘરું છે આ. ભક્તિના નામે આ જ થતું હોય ને, સત્સંગને નામે. જૈન જૈને ધર્મમાં બધે આ જ ઘૂસી ગયું છે, નાચો કૂદો, રંગ રાગ ગાન તાન. પ્રભુજીના વખતમાં પ્રસંગ બનેલો છે, 20 દુહા ગવાતા, હે પ્રભુ હે પ્રભુ. બધાને છૂટ હતી, તંબુરો લઈને એક આવ્યો ભગત, દોરો ખેંચવા માંડ્યો તંબુરાનો તાર. પ્રભુ કે તંબુરો બાજુમાં મૂક, અહીંયા સાધુ, હે પ્રભુ હે પ્રભુ, સાદું ગાવાનું, તંબુરો નહીં. મોહનલાલજી મહારાજને ઠપકો આપ્યો છે તો કુપોલદેવ મોડે આવ્યા એક સમાગમમાં, બોધ ચાલે છે, મોડો કેમ આવ્યો? પ્રભુથી પૂછે છે મોહનલાલજી મહારાજને. બહેનો સારા રાગે અપૂર્વ અવસર ગાતી હતી. કોણ બહેનો? બ્રહ્મચારી બહેનો. બધી શું ગાતી હતી? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? સારા રાગે ગાતી હતી એટલે હું સાંભળતો હતો એટલે મોડું થયું મારે. પ્રભુથીજી ખબર છે, આત્મજ્ઞાની છે. મોહનલાલજી મહારાજ અપૂરો ઔષધ સાંભળતા હતા કે રાગ સાંભળતા હતા? જ્યાં સુધી જીવ ત્યાં સુધી બહેનો ગાતી હોય ત્યારે ઊભું નહીં રહેવાનું. મોહનલાલજી મહારાજને બોધ કરેલો છે, રાગ ઉપર રાગ કરવાનું નથી. પરમ કુપોલદેવ સૌભગભાઈને લખ્યું છે, કવિતા કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે છે. સર્વસંગ પરિત્યાગી સાધુ, પોતાના સહવાસી, પોતાને લીધે જ કુપોલદેવની ઓળખાણ થયેલી મોહનલાલજી મહારાજને. તોય પ્રભુજી એને કહે છે કે જ્યાં સુધી જીવ ત્યાં સુધી હવે બહેનો ગાતી હોય ત્યારે સાંભળવાનું નહીં. અપૂર્વનો વૈરાગ સાંભળવો છે કે રાગ સાંભળવો છે? સામાન્ય રીતે ઘણા બધા ભેગા થયા હોય ત્યારે ગવાતું હોય તો સારું પડે, બધા ઝીલે, નહીં તો ઊંઘ આવે. આ તો સિદ્ધાંતનો ગ્રંથ છે પાછો, એટલે એની ના નહીં એ રીતે ગાવાની. પણ જ્યાં રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય અને એ જ સત્સંગ, 5-5 વર્ષનો કોર્સ કર્યો હોય સંગીત શીખવા માટે, પગ ઘૂંઘરું બાંધ મીરાબાઈ નાચે રે, ઘૂઘરા બાંધીને જંગલમાં ગયેલી મીરાબાઈ, એ તો નણંદ અને રાણાએ ઝેર આપેલો ગ્લાસમાં એ લઈને ગયેલી, કે ઝેર તો પીધા જાણી જાણી, નથી પીધા અજાણી, કે ઘૂઘરા લઈને ગઈ હોય એ તો જોગણ થઈ ગયેલી. આ તો પાછળના બ્રહ્મચર્યજી લખ્યું છે, આ બિભસ ભાવવાળા કવિઓએ આ બધી કવિતા બનાવી છે. જે જંગલમાં નાચે મીરાબાઈ, જોગણ થઈ ગઈ છે, આત્મા આત્મા આત્મા, શ્રીકૃષ્ણ સજ આત્મ સ્વરૂપને શોધે છે, સાથે લઈને ફરે છે દિવસ અને રાત. જેનાથી હંમેશનો પરિચય રહી, રાગ રંગ ગાનતાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે સત્સંગ નથી પણ કુસંગ છે. અહીંયા ગમે બધાને, બહુ મજા આવી. તમે જુઓ તો ભોજન સમારંભ, મંડપ હતો, રોશની હતી, તો તું રોશની લેવા જોવા ગયેલો, ભોજન ખાવા ગયેલો, મંડપ જોવા ગયેલો કે આત્મા જોવા ગયેલો?
કૃપાદેવ કહેવામાં કે બાકી રાખ્યું જ નથી. એટલે સત્સંગને નામે જીવું બાકીનું આયુષ્ય થોડું ઘણું વધ્યું છે એ ગુમાવી ન નાખે. એટલે આ સાવ સહેલા સહેલા પાઠો છે. શિક્ષાપાઠ 68માં ગોપાલદેવ કહે છે, જીતેન્દ્રિતાનો પાઠ છે, બધા અડધા અડધા પાનાના જ પાઠ છે. આ જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા એટલે નાક સુગંધી ચાહે છે, પરફ્યુમ અત્તર, જ્યાં સુધી કાન વારાંગણાના ગાયન અને વાજિંત્ર ચાહે છે, મ્યુઝિક ઉપર ભક્તિ થાય છે, ભક્તિ સંગીત, ભક્તિને સંગીત સાથે હોય. કૃપાદેવે કહ્યું છે ગાયન વિલાપતુલ્ય છે, વિરોધાભાસી વાત છે. આ નિરખીને નવ યૌવ ના લેશને વિષય નિદાન, ગણે કાષ્ટની પુતળી એ ભગવાન સમાન. આ વૈરાગની વાત હોય, આ હાર્મોનિયમ પર ગવાતું હોય તો બ્રહ્મચર્યની કઈ નવ વાળ રહે, છિદ્રો ન પડે, ગાબડા પડે મોટા મોટા. ધર્મ કેવી રીતે થાય? એ હાર્મોનિયમ પર ગાય, ગણે કાષ્ટની પુતળી એ ભગવાન સમાન, નાચતા નાચતા કૂદતા કૂદતા તમુરન તાલે. પછી ભવ તેનો લવ પછી રહે, તત્વ વચને ભાઈ કે ભવ લંબાઈ જાય એનો, એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. કોઈ કહ્યું 12 મિનિટ વાંચવાનું, કે વાંચીને પછી વિચારવાનું, મનન કરવાનું કે આમાં શું મને કહ્યું કૃપાદેવે. આપણે માટે એ સાવ સહેલું છે. બ્રહ્મચારીજીએ એક એક પાઠના, એક એક લીટીના નહીં, એક એક શબ્દના અર્થ કરેલા છે. લખે છે પોતાની નો ડાયરીમાં, આજે સાંજે 6:30 વાગે મને મોક્ષ મળા શીખવાડવાનું પ્રભુજીએ શરૂ કર્યું. તો પ્રભુજી ક્યાંથી શીખ્યા? કૃપાદેવ પાસેથી. એટલે મોક્ષ મળા વિવેચન છે, એક એક પાઠના બ્રહ્મચારીજીએ અર્થ કરેલા છે. એટલે શું વાંચવું એ ગોતવાની જરૂર નથી, આપણે તૈયાર જ છે બધું. એટલે સત્સંગને નામે કે ફસાઈ ન જાય આપણે. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારંગના ગાયન વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી નિર્ગ્રંથ. આ નિર્ગ્રંથનો માર્ગ છે. જૈન ધર્મ તો હમણાં નામ પડ્યું. આ નિર્ગ્રંથ બાહ્યને અભ્યંતર ગ્રંથથી તોડવાનો માર્ગ છે. ખૂબ બધી વ્યાખ્યા આપી છે, બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા તેને કહો. સરળ દ્રષ્ટિથી જોઈ નિર્ગ્રંથનો ધર્મ, આ અર્હતનો ધર્મ. અરિહંત, અરિ એટલે દુશ્મન, અંત એટલે હણ્યા, કર્મરૂપી દુશ્મનને હણ્યા, આ અર્હતનો માર્ગ છે. આપણે બોલીએ ને નમો રથ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુપી, આ વિતરાગનો ધર્મ છે. રાગ છોડવો પડે તો વિતરાગ થવાય. વિત દ્વેષ નથી કીધું, દ્વેષ છોડવાનો જ છે, પણ દ્વેષ છૂટી ગયો અને રાગ રહી ગયો હોય તો, પણ રાગ ન રહી જાય તો પછી દ્વેષે ન રહી જાય. એટલે વિતરાગ કહ્યું, વિત દ્વેષ નહીં. વ્યવસ્થિત રીતે બધું કહેલું છે. એટલે અર્હત ધર્મ, નિર્ગ્રંથ ધર્મ કે વિતરાગનો ધર્મ. અત્યારે જૈન ધર્મ એટલે શાહને મહેતા અટક હોય એ જૈન ધર્મ નહીં, આધાર કાર્ડમાં હોય એ. કૃપાદેવ મોક્ષમાં સમજાયું છે, શ્રાવક કુળમાં જન્મે એટલે જૈન નહીં, જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે. પાંચે ઇન્દ્રિયો કાબુમાં હોય એટલે જીન એ જીનેશ્વર ભગવાનનું આરાધન કરે. પછી ભલે ને કડિયો હોય, કુંભાર હોય, લુહાર હોય, સુથાર હોય. 107મી ગાથા હમણાં આવીને આત્મસ્થિતિમાં, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે, એમાં કોઈ ભેદ છે જ નહીં કે એને મોક્ષ થશે. કાંઈ અધૂરું રાખ્યું જ નથી ગોપાલદેવે, બધું સમાધાન થાય એવું છે. ન સમજે એવું અઘરું હતું એ પ્રભુજીએ બ્રહ્મચારીજી એનો સહેલા અર્થ કર્યા છે. બ્રહ્મચારી નવ વાળના અર્થ પ્રભુજીએ કરેલા છે, એ વિવેચનમાં બ્રહ્મચારી ઉતાર્યા છે. અને મોક્ષ મળે પ્રવેશિકમાં એ પાછા આગવા કર્યા છે અર્થ બીજા. ત્યાં સુધી મનુષ્ય નિરાગી નિર્ગ્રંથ નિષ્પરિગ્રહી નિરંભી અને નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. એટલે સત્સંગ કેવી રીતે થાય? એટલે સત્સંગને નામે જે ઠગાતો તો નથી એ વિચારવાનું. તો બધા આમ કરે છે તો બધાએ તો નીચેની ટિકિટ લીધી છે. ગોપાલદેવ કહ્યું છે આખો સંપ્રદાય ક્યારે મોક્ષે જવાનો જ નથી, વ્યક્તિગત ધોરણે છૂટી શકે. ગાંધીજીને આ પ્રશ્ન થયેલો તો આ અનિતિમાંથી સુનિતિ થશે 530મો પત્ર. ગોપાલદેવ સમજાવે છે કે આનો જવાબ અમે આપશું તો ભારે થઈ પડશે, પણ તોય આપવો પડે. ગાંધીજી તો વિચક્ષણ હતા વ્યવહારે.
કે તમે એને હું વ્યક્તિગત રીતે છૂટી શકીએ, આખો સંપ્રદાય સંઘાડો મોક્ષે જવાનો નથી. મોક્ષ માર્ગના ટોળા ન હોય, સિંહના ટોળા ન હોય, ઘેટા બકરાના ટોળા હોય, જેનાથી અંબેશનો પરિચય રહી, રાગ રંગ ગાંતાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતો હોય, તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગથી કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. તત્વજ્ઞાનીઓએ મુખ્ય બોધ એવો કર્યો છે કે સર્વસંગ પરિત્યાગ કરી અંતમાં રહેલા સર્વ વિકારથી વિરક્ત રહી એકાંતનું સેવન કરો. પણ બધા માટે આ શક્ય નથી, આપણે ગૃહસ્થ વ્યવહારમાં છીએ. તો એને માટે આ સત્સંગ એ પરમ સાધન કહ્યું કે ફરી ફરીને જ્ઞાનીના વચનોનું તો અવલોકન શોધન કર્યા કરો, અને સમસ્વભાવી ભેગા થાય તો એ સત્સંગ જ છે. ભલે ટોળું મોટું હોય તો બધા ચોર ભેગા થાય તો એ સમસ્વભાવી જ છે ને. બધા સમજાવે છે જ્ઞાની પ્રભુથી સમજાવતા કે આત્માર્થે ભેગા થયા હોય તો જ, નહીં તો નહીં. ચાર ચોર હતા કે મોટો દલ્લો તિજોરી હાથમાં આવી નથી કાંઈ બોતીએ, એક નગરશેઠના ઘરે કે ધાડ પાડી આજે. બધા સમસ્વભાવી જ છે ને, સમસ્વભાવી નથી એ સત્સંગ માટે નથી ભેગા થયા, એ સત આત્મા નથી જોતો. એને મોટી ધાડ પાડે છે, મોટો ખજાનો હાથમાં લાગ્યો, વિચાર કરે છે આખા વરસનું દાળદર ફેટી જશે. હવે આપણે શાંતિથી કે આખી રાત ઉજાગરો કર્યો છે, ખાઈએ પીએ અને પછી ભાગલા પાડીએ, એટલે 25-25% આવે ને ચાર જણને. બે જણા માર્કેટમાં જાઓ કે મીઠાઈ અને ફરસાણ બધું લઈ આવો, બે જણા કે અમે ધ્યાન રાખીએ છીએ. આ બે જણા વિચારે છે, તે ધ્યાન રાખે છે કે આ બે આવશે હમણાં મીઠાઈ લઈને, ભાગ પડાવશે, એટલે 25-25%. એક તો અહીંયા કૂવો છે, જમતા પહેલાં હાથ ધોવા બેસે ને, નાખી દે ધક્કો મારીએ તો, એટલે 50-50 હાથમાં આવે ને 50-50%. ઓલા વિચારે છે કે આપણે મીઠાઈ ફરસાણ તો લઈ જશું, આપણે ખાશું, પછી ભાગલા પડતું 25% જ હાથમાં આવશે, આમાં ઝેર ભેળવી દઈએ અને ખવડાવી દઈએ મીઠાઈ, તો 50-50 હાથમાં આવે ને. ખુશ છે ઓલા બે જણા, ધ્યાન રાખે છે, આ ખુશ છે કે સારો આપણે ઈલાજ કરી લીધો સુખી થવાનો. આ સત્સંગ નહોતો, કુસંગ હતો, એટલે બધા ભેગા થયેલા ને સમસ્વભાવી. આ સત્સંગ નથી કહેતા જ્ઞાની, આને બધા સમસ્વભાવી છે. આપણે ધર્મ જ કરવો જ ને, મંદિરમાં જઈએ ને, બધા એક જ મંદિરમાં ભેગા થયા છે. ખરેખર આત્માર્થે થયા છે તો એને બોધ આપવા વાળો કોણ છે? કોના વચન ચાલે છે? કોનો બોધ ચાલે છે? આ તો આવ્યા પડીકા મોટા મોટા લઈને, ખુશ આવ્યા આવ્યા. સારું થયું કે અમે તમારી વાટ જોતા હતા, બહુ ભૂખ લાગી છે. એક મોઢું ધોઈ લઈએ, હાથ ધોઈ લઈએ, પાણી કાઢવા જાય જ ને કૂવે. બે નક્કી કરેલું, એક ડાબે ઊભો હતો, એક જમણે ઊભો હતો, બે એક એકને ધક્કો મારી દીધો. હાશ, હવે શાંતિથી ખાય અને ભાગ પાડીએ. શાંતિથી બધી મીઠાઈ અને ફરસાણ ખાય છે, એ ઢળી પડ્યા. ફળ શું આવ્યું? કાંઈ ન મળ્યું ને. તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. આ સત્સંગ હતો એટલે સમસ્વભાવીનું મળવું આત્માર્થે ભેગા થયા હોય તો. એ ગુરુજી એ આત્મજ્ઞાની હોય તો, કુળગુરુ નહીં, ધર્મગુરુ નહીં, વેશધારી નહીં, બહારથી સંસાર છોડ્યો પણ હોય, એ વેશમાં ફસાઈ ગયો. બ્રહ્મચારી કહે છે વેશ ટેક છે આડી ગલી, પેઠો તો ન શકે નીકળે. અખાએ કીધું, બ્રહ્મચારી કહે છે પેઠા પછી નીકળે તો બળવાન કળીમાં ઊંઘો. એકવાર અંદર ઘૂસ્યો, બહાર નીકળવું બહુ અઘરું છે. ઘણા લાંબા કાળનો સત્સંગ સેવ્યો હોય અને કુસંગની કણી પડે, 5 લિટર દૂધમાં એસિડનું ટીપું નાખે, ફાટી જાય. એટલે કોપલદેવે કહ્યું, દેવી દેવીની તુષ્માન તને શું કરશું? જેની પાસે મોક્ષ છે ત્યાં જ માથું નમાવે. આ અધ્યાત્મ, આ ધર્મ, પછી તું ગમે તે ધર્મ માનતો હોય, કોપલદેવ કે મારે એની સાથે પક્ષપાત નથી. 64મા પત્રમાં લખેલું છે મનસુખરામ સુરીરામ ત્રિપાઠીને, પક્ષપાતો ન મે વીરો, ન દ્વેષ કપિલાદીશો. એ વૈષ્ણવ ધર્મી હતા, વેદાંતી હતા, એટલે કે મારે મહાવીર સ્વામીનો પક્ષપાત નથી કાંઈ જૈન ધર્મનો. મારે કપિલ સાંખ્ય યોગના પ્રણેતા, મારે એની સાથે વેરે નથી. યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ, છૂટવાનું જે વાક્ય છે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. વચનમુ 37 જુઠાભાઈને લખે છે, શ્વેતંબરે નહીં ને દિગંબરે નહીં. પ્રભુજીજી કોઈની નિંદા નથી કરવી આપણે, અહીંયા શ્વેતંબરે નહીં દિગંબરે નહીં, અહીંયા તો આત્માનો ધર્મની વાત છે. અમારી આગળ પોતે છોડી દીધું તો પ્રભુજીએ, પછી તો કહે જ ને. શા માટે ન કહે કે અમને લાભ થયો છે તો અમે કેમ ન કહીએ?
છૂટવાનો કામી હોય તો ભલે આવતો કે ઘણા બધા માણસો હોવા છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંતરૂપ જ છે જો ખરો સત્સંગ હોય તો. એવી એકાંત માત્ર સંતના સમાગમમાં રહે છે. અને હવે સંત નથી તો સંતની આજ્ઞામાં રહીએ તો સત્સંગ. કદાપી કોઈ એમ વિચાર છે કે વિષય મંડળ મળે છે ત્યાં પણ સંભવ હોવાથી એકાંત કામ ના કહેવી? આપણે વાત આવી ને, એને વિષય જ હતા, પાંચ ઇન્દ્રિયના વિષય અને કશાય બધા હતા, લોભ હતો, બધા સમસ્વભાવી હતા, ત્યાં આત્મા માટે નથી ગયા. તેનું સમાધાન તત્કાળ છે કે તેઓ એક સ્વભાવી હોતા નથી, પરસ્પર સ્વાર્થ બુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે. બેને માર નાખ્યા ને તો ઓલા બેને માર નાખ્યા, ચારે મર્યા ને, હું મરું ને તને રાંડ કરું, ત્યાં સમસ્વભાવી નથી. પ્રભુથી દાખલો આપતા સત્સંગનું ફળ શું? નારદ મુનિનો ને વિષ્ણુ ભગવાનનો. નારદજી વિષ્ણુને પૂછે છે કે સત્સંગનું ફળ શું? તો કે જા ફળના ઝાડ પાસે જા, એક કીડો છે એને પૂછીજો. નારદજી તો અભ્યાસી બધા શાસ્ત્રના, કે આ કીડો શું મને બોધ આપતો હતો, પણ હવે ભગવાનની આજ્ઞા છે તો માનવું પડે ને. તારે સત્સંગનું ફળ જાણવું છે ને, જા કીડા પાસે. કીડાને કહે છે સત્સંગનું ફળ શું? કીડો તરફડીને મરી ગયો. ખરું કરે છે કે ભગવાન કે મારી કસોટી કરે છે, પાપ કરાવડો છે મને? આ તો બહુ ઉચ્ચ કોટીના અભ્યાસી હતા નારદ તો, અને ભગવાનના ભક્ત. ચોવીસેય કલાક વિષ્ણુ નામ હોય અને જીભે પાછા જાય છે. ભગવાન તમે મને ક્યાં મોકલ્યો કે સત્સંગનું ફળ જાણવા માટે? પાપ કરાવો છો તમે મને? મને સમજાવો સાચું ફળ. તો કે તારે સત્સંગનું ફળ સમજવું છે ને, જા ફલાણા ઝાડની બખોલમાં, આંબાના ઝાડમાં બખોલમાં પોપટનું બચ્ચું છે એને પૂછજો. કે એ વિચારે છે કે કીડો તો મેર્યો, કે આવું જ બતાવો કે તે પૂછ્યું મને સત્સંગનું ફળ, મારી આજ્ઞા છે ત્યારે જાણવું, જાય છે પાછો તરતથી. પૂછે જ પોપટના બચ્ચાને ડરતા ડરતા મનમાં, સત્સંગનું ફળ શું? બચ્ચું પાંખ તરફડાવે છે, પડ્યું નીચે મરી ગયું. હવે તો ભગવાન સાથે ઝઘડો જ કરવો પડશે. કે નારદજી કહે છે આવું ફળ બતાવે છે, જાય જ પાછા. દુખેરું મોઢું, આંખમાં આંસુ, કે તમે આ શું કરાવ્યું? હત્યારો બનાવ્યો મને? કીડાનો કોઈ ધણી દોરી નથી, મર્યો બિચારો, કોને ફરિયાદ કરે બચ્ચું? તારે સત્સંગનું ફળ છે ને ત્રીજો ઉપાય બતાવે છે, કે ફલાણા રાજાને કુંવર અવતર્યો છે એની પાસે જા. ઓલાનું તો કોઈ ધણી દોરું નહોતું, અહીંયા પૂછ્યું તમારું શું થશે? કે આવું થશે તો તરત જ રાજા સુળી જ ચડાવી દેશે. કે તારે આજ્ઞામાં રહેવું હોય ને સત્સંગનું મહાત્મ્ય સમજવું હોય તો જા, નહીં તો કાંઈ નહીં. જાય છે, મને કહો મને, વશે કહો વશે. હવે ઠીક માની લઉં, મને કહો મને પણ, વશે કહો વશે, પણ સત્પુરુષની આજ્ઞા માની લે તો કામ થઈ જાય. રોહિણીયા ચોરને સાંભળવું નહોતું ભગવાન મહાવીરનું વચન, એને બાપાએ કીધેલું કે એક બાવાજી આવ્યા છે, એનું વચન કાને ન પડે, નહીં તો આ ચોરી છોડી જશે તારે. કાનમાં આંગળી નાખે છે પણ કાંટો વાગ્યો પગમાં, કાંટો કાઢવા આંગળી એટલું થઈ ગયું કે દેવોને પડછાયો પડે નહીં, દેવોને આંખના પલકારા થાય નહીં, દેવોની માળા કરવા કરમાય નહીં, અભયકુમારના છટકામાંથી બચી જાય છે. આ મને કહો મને, વશે કહો વશે. નારદજી માને છે કે જાઓ. હવે રાજકુમારને પૂછે છે તરતના અવતરણ, આપણે એમ તે બોલે, આ ઉપદેશ બોધની કથા છે. નારદજીને કહે છે ઓલો બાબો નવો રાજકુમાર જન્મેલો તરતનો, તમને હજી ન ખબર પડી કે સત્સંગના ફળને પરિણામે તો હું કીડામાંથી પોપટ બન્યો. તમે ત્યાં પાછા તમારા દર્શન થયા, સત્સંગ મળ્યો મને, હું રાજાને ઘરે અવતર્યો. હજી તમે નથી સમજતા સત્સંગનું આ ફળ, સત્સંગનું આ મહાત્મ્ય છે. દુર્લભ છે આ કાળમાં. કોપદેવ પહેલું જ લખે કે સત્સંગ મળ્યો કે તેના પ્રભાવે વાંછિત સ્થિતિ થઈ પડી છે. વાંછિત સ્થિતિ અહીંયા જો આત્મા લેવા આવ્યો છે, કામ એક આત્માર્થનું બીજો નિયમન રોગ, તો આ સત્સંગ ફળશે આપણને. સમય પૂરો થાય છે, હવે અવસરે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.